કરિન્થની મંડળીને પાઉલ પ્રેરિત લખેલો બીજો પત્ર એનો આઠમો અધ્યાય પાઉલ પ્રેરિત કરિન્થની મંડળીને લખેલો બીજો પત્ર અધ્યાય આઠમો વળી ભાઈઓ મકદોનિયાની મંડળીઓ પર થયેલી દેવની કૃપા અમે તમને જણાવીએ છીએ કે વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતારૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ કેમ કે હું સાક્ષી પૂરું છું કે યથાશક્તિ બલકે શક્તિ ઉપરાંત પણ તેઓએ પોતાની ખુશીથી આપ્યું તેઓએ પોતાની આ ઉદારતારૂપી કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદાર પણ કબૂલ કરવાને ઘણી આજીદીથી અમારી વિનંતી કરી અને તે વળી જેમ અમે આશા રાખી હતી તેમ નહીં પણ તેઓએ પ્રથમ પ્રભુને અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાના સોંપ્યા માટે અમે તિતસને વિનંતી કરી કે જેમ તેણે પ્રથમ આરંભ કર્યો હતો તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા પણ સંપૂર્ણ કરે પણ જેમ તમે આ બાબતમાં એટલે વિશ્વાસમાં વાકચાતુર્યમાં જ્ઞાનમાં ભારે ઉત્કંઠામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં વધ્યા તેમજ આ ઉદારતાની કૃપામાં પણ વધો હું અજ્ઞાની રૂએ નહીં પણ બીજાઓની ઉત્કંઠાને ધોરણે તમારી પ્રીતિનું પારખું કરવાના કહું છું કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે તે ધનવાન છતાં તમારી લીધે દરિદ્રી થયો એ માટે કે તમે તેની દરિદ્રતાથી ધનવાન થાઓ વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું કેમ કે તે તમારે માટે યોગ્ય છે કારણ કે એક વર્ષ ઉપર તમે કેવળ એક કામ કરવાનો આરંભ કર્યો હતો એટલું જ નહીં પણ એ કામ કરવાની તમારી ઈચ્છા પણ હતી પણ હવે એ કામ પૂરું કરો જેથી જે પ્રમાણે તીવ્ર ઈચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ એ પરિપૂર્ણ કરો કેમ કે જો ઈચ્છા હોય તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહીં પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે બીજાઓને આરામ થાય અને તમને સંકટ થાય એમ નહીં પણ એ સમાનતાના ધોરણે થાય એટલે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે કે તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે એટલે સમાનતા થાય જેમ લખેલું છે તેમ જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહીં અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહીં પણ દેવની સ્તુતિ થાઓ કે જેણે તિતસના હૃદયમાં તમારે માટે તેની કાળજી ઉત્પન્ન કરી કેમ કે તેણે અલબત્ત અમારી વિનંતી માની પણ તે છતાં તે પોતે ઘણો આતુર હોવાથી પોતાની ખુશીથી તમારી પાસે આવ્યો વળી અમે તેની સાથે એક ભાઈને પણ મોકલ્યો છે સુવાર્તા વિશે એની કીર્તિ સર્વ મંડળીઓમાં છે એટલું જ નહીં પણ તે ભાઈની નિમણૂક મંડળીએ કરી છે જેથી આ ઉદારતાની કૃપાના સંબંધમાં જેના અમારી ઉત્કંઠા દર્શાવવાને પ્રભુના મહિમાને અર્થે અમે સેવકો છીએ તેના સંબંધમાં તે અમારી સાથે ફરે આદાનનો અમે વહીવટ કરીએ છીએ તે વિશે કોઈ અમારા પર દોષ ન મૂકે તે બાબત અમે સંભાળ રાખીએ છીએ માત્ર પ્રભુની જ નજરમાં નહીં પણ માણસની નજરમાં પણ તે યોગ્ય છે તે વિશે કાળજી રાખીએ છીએ તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે ઘણી બાબતોમાં ઘણીવાર અમે એની કસોટી કરી છે અને તે અમને ઉદ્યોગી માલુમ પડે પણ તમારા પર તેનો ઘણો વિશ્વાસ હોવાથી તે હમણાં વધારે ઉદ્યોગી માલુમ પડે છે વળી તિતસ વિશે કોઈ પૂછે તો તે તો મારો સ્વાગતી તથા તમારી સેવામાં મારી સાથે કામ કરનાર છે અને અમારા ભાઈઓ વિશે કોઈ પૂછે તો તેઓ તો મંડળીઓના પ્રેરિતો તથા ખ્રિસ્તનો મહિમા છે એ માટે તમારા પ્રેમનું પ્રમાણ તથા તમારા વિશે અમારું અભિમાન કરવાનું પ્રમાણ તેઓને મંડળીની આગળ દેખાડી આપો.